રાજકોટ મહાનગર પાલિકાની દબાણ હટાવ શાખા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર અનધિકૃત કરાયેલ દબાણો દૂર કરવા માટે વિવિધ ટીમ બનાવીને ઝુંબેશના રૂપમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં આજે 150 ફૂટ રિંગ રોડ ખાતે 2 ટીમ દ્વારા દબાણ હટાવ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન રાજકોટ સિટી પોલીસ અને ટ્રાફિક પોલીસે પણ સાથે રહી કામગીરી કરી હતી. રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા 150 ફૂટ રિંગ રોડ પર પટેલ કન્યા છાત્રાલય ચોક, ગોવર્ધન ચોક, ઉમિયા ચોક, તપોવન સ્કૂલ પાસે, કેકેવી ચોક, આઝાદ હિંદ ગોલા પાસે, ઇન્દિરા સર્કલ પાસે વગેરે વિસ્તારમાંથી કુલ 4 રેકડી, કેબિન, 45 બોર્ડ, બેનરો અને 167 પરચુરણ સામગ્રી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. वाले मैटर पे और गर्मी पे. हाँ, સરના સૂચનાથી અમે અત્યારે શહેરના જે વિવિધ રસ્તાઓ છે તમામમાં તમામ વિભાગો અને ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને અત્યારે કામગીરી કરી રહ્યા છીએ, જેમાં રોડના તમામ જે ફૂટપાથ છે કે જે રોડનો મેઇન વિસ્તાર છે એમાં કોઈ પણ પ્રકારનો લારી હોય, ગલ્લા હોય કે નાનું મોટું બાંધકામ હોય, મંજૂરી વગરના બોર્ડ બેનર હોય, તમામ કાઢવાની અત્યારે કાર્યવાહી નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. હા, આમાં કમિશનર સરે તમામે તમામ રોડ્સને કવર કરવા માટે કહેલું છે, તો ટૂંક સમયમાં તમામ જે મેજર રસ્તાઓ છે એને અમે કવર કરશું અને અમારું ટાર્ગેટ છે કે મહિનાની અંદર એન્ટાયર સિટી કવર થઈ જાય.